दहेज पंथक में आवेल वेलस्पून कंपनीए कामदारों ने ट्रांसफर लेटर आपता मामलो गरमाई जवा पाम्यो छे। कामदारों आक्रोश जोता आंदोलनना एंधाण वर्ताई रह्या छे। स्थानिक कोंगी आगेवान कामदारों हक अपावा आगळ आवता कामदारों हौसलो वधी जवा पाम्यो हतो। दहेजना झोलवा स्थित वेलस्पून कंपनीना मोटा भागना कामदारों ने ट्रांसफर ऑर्डर पकड़ावी देता कामदारों की स्थिति जाए तो जाए कहाँ जेवी बनवा पामी छे। साथे ज तेमनो पारो वधी गयो हतो। पोताना हकनी लड़ाई लड़वा 400 थी वधु कर्मचारी वेलस्पून कंपनीना गेट पर एकत्र थया हता। तेओनी रोजी रोटीनो प्रश्न सर्जाता गुजरात कामदार यूनियन अने दहेज औद्योगिक कामदार संघ बन्ने भेगा मळी कंपनी सामे लड़त आपवानो निर्धार करी लीधो हतो। कामदारोना पड़खे स्थानिक आगेवान सुलेमान पटेल, सुरेशभाई परमार, किशोर सिंह राणा, सादिक पटेल, घनश्याम सिंह यादव तेमज आसिफ सरपंच तेमज वीरेन्द्र गढ़वी अने रमणभाई गोहिल आगळ आवता आंदोलनमां जोम वधी जवा पाम्यो हतो। स्थानिक आगेवानोए कामदारोने तेमना हक माटे छेल्ला श्वास सुधी कामदारो माटे लड़त लड़वानी बांयधरी आपता कामदारोनो जुस्सो वधी गयो हतो। कोईपण जातनी नोटिस आप्या वगर ट्रांसफर ऑर्डर आपवामां आवता कर्मचारीओ गिन्नाया हता अने कंपनीना कायमी कामदारोने छूटा करी કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાનું ષડયંત્ર રચાયું હોવાનું બંને યુનિયનોએ આક્ષેપ કર્યો હતો। કોરોનાની પ્રથમ લહેરમાં કંપનીએ 100% હાજરી માંગીને કામ લીધું હતું અને અત્યારે કોરોનાની ગતિ મંદ પડી છે ત્યારે વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવી એ વાત કામદારોને અસમંજસમાં મૂકી દીધા છે। હાલ તો કામદારો પોતાના હક માટે વેલસ્પૂન કંપની સાથે બાયો ચડાવતા કંઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે 400 થી વધુ પરિવારોની પડખે કયા નેતાઓ આવે છે તે જોવું રહ્યું। વેલસ્પૂન કંપનીની બહાર ગુજરાત કામદાર યુનિયનના પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, અભય ચૌહાણ, દહેજ ઔદ્યોગિક કામદાર સંઘ મહામંત્રી દિલીપસિંહ રાજ, નરેન્દ્ર ગોહિલ સહિતના મોટી સંખ્યામાં કામદારો ઉપસ્થિત રહ્યા હતા। આ વેલસ્પૂન યુનિટ આ ઔદ્યોગિક વિસ્તાર થપાતા પહેલા લગભગ પહેલી કંપની એવી હતી કે આને સ્ટાર્ટ થયેલી આજથી 30 વર્ષ પહેલા અને એનો કંપનીનો લોકોની સાથેનો વ્યવહાર અને લોકોનો કંપનીનો સાથેનો વ્યવહાર પોઝિટિવ હતો। પણ છેલ્લા 3 મહિનાથી કંપનીએ વ્યવહાર બદલી નાખેલો છે અને લગભગ સ્ટાફને અને કામદારોને હેરાન કરવાની નીતિથી એ લોકો પહેલાં સ્ટાફના માણસોને અંજાર ટ્રાન્સફર કરવાના છે એ રીતે ઓર્ડર કરેલા છે અને હમણાં કામદારોને કે જે 20-25 હજાર રૂપિયાનું મહિને વેતન ધરાવે છે એમને અહીંયાથી અંજાર ટ્રાન્સફર કરવાનો લેટર આપેલો છે। એના માટે અમે આ વિસ્તારના સ્થાનિક આગેવાનો તરીકે આ યુનિયનો બબ્બે યુનિયન હડતાળ કરતા અમારી સાથે છે। બંને યુનિયનના હડતાળ કરતા અને તમામ 410 વર્કરોને અમારા વિસ્તારના આગેવાનો તરીકે અમે પૂરો સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને આ 410 પરિવારને પૂરેપૂરો ન્યાય મળે। પહેલાં તો પ્રથમ એમની રોજગારી ચાલુ રહે, કંપનીનો કોઈ પણ બાદ ઈરાદો હોય કે આ જગ્યા પર કોઈ બીજું યુનિટ સ્થાપવું હોય તો આ 410નો હક કાયમ રહે એવી પહેલી અમારી માંગ રહેશે અને બીજી માંગ એ કે સંજોગોવશાત ક્લોઝર નોટિસ લાવીને કંપની બંધ કરે તો એમને એમના પરિવાર વિખરાઈ ના જાય અને એમનું પૂરેપૂરું વેતન મળે એના માટે અમારી પૂરી મહેનત રહેશે અને એ માટે અમારું એમને સમર્થન જાહેર કરીએ છીએ। આગામી રણનીતિ તમારી શું રહેશે આંદોલનની? આગામી રણનીતિમાં તો એ જ વસ્તુ છે, ગાંધી ચિંતા માર્ગે અહિંસક આંદોલનો કરવાના, ધરણા કરવાના, કારણ કે આ તો જાડી ચામડીવાળા આવે ભાઈ કંપનીઓવાળા, તો એક પછી એક કેટલાય પળો ઉકેલીને આ રિઝલ્ટ આવશે। કારણ ભૂતકાળમાં બધા બહુ આંદોલનો કરેલા છે, અમે જોયેલા છે, એટલે એના માટે અમે સંઘર્ષ કરશું। મારું નામ અભય ચૌહાણ છે અને હું ગુજરાત કામદાર યુનિયનના એડિશનલ ઉપપ્રમુખ છું। જ્યારે એપ્રિલ મહિનામાં કોવિડની ભયંકરમાં ભયંકર પરિસ્થિતિ હતી ત્યારે આ કંપનીએ કોઈ પણ એમ્પ્લોઈઝને ઘરે બેસાડીને કામ લીધું નથી, 100-100% હાજરી સાથે કામ કરેલું છે અને જેના ડોક્યુમેન્ટ ગવર્મેન્ટ માંગી શકે છે એમની પાસે, અને છેલ્લા 5 દિવસ પહેલાં કોવિડના નામ પર અમને ઘરે બેસાડવામાં આવે છે અને જે રીતે આજે લેટર આપીને કાઢવાની વાત કરવામાં આવે છે મને લાગે આ વાતાવરણ તો પાકિસ્તાનમાં બી નહીં હોય। આ લોકો જે આ કરી રહ્યા છે આવનાર દહેજ વિસ્તારમાં બધી જ કંપનીઓ આવું કરશે અને તમામ કામદારોના હક અને છીનવાઈ જશે, એટલે મારી સંપૂર્ણ બધા જ નેતાઓને, બધા જ આગેવાનો અને તમામ યુનિયનના લોકોને મારી વિનંતી છે કે અહીંયા આવે અને આ જે અમારું આંદોલન છે એને સંપૂર્ણ રીતે મજબૂત બનાવી અને આ કંપની મેનેજમેન્ટને અમે હરાવીને રહીશું, આ જ અમારી નીતિ છે અને કાલથી અમે લોકો તમામ લોકો અહીંયા ધરણા આંદોલનમાં બેસવાના છે। કલેક્ટરશ્રી જ્યાં જ્યાં બી અમને આવેદનપત્ર આપવાના ત્યાં બી અમે જઈશું અને ત્યાં બી અમે આંદોલન કરીશું। કેટલા લોકો આંદોલનમાં જોડાવાના છે? 470 લોકો। શું માંગ રહેશે આ લોકોની? અમારી માંગ પહેલા અમને પૂર્ણ સ્થાપિત કરે ફરીથી, એ અમારી પહેલી માંગ રહેશે, અમારી બીજું કોઈ માંગ નથી। કેતન રાણાનો રિપોર્ટ,
એસ9 ન્યૂઝ ભરૂચ.